નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પાઠ બે મેઘો વર્ષતીનો સ્વાધ્યાય. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એટલે કે આપણે જોરથી બોલવાનું છે. નીચે શબ્દો છે પ્રવહતિ, ગોષ્ઠમ, કરસતિ, પ્રકામમ, સમૃદ્ધિ, મનુકુળ વૃદ્ધિ. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. નંબર એક, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ, એટલે કે વાદળ વરસે છે ત્યારે, તદા એટલે ત્યારે શું વહે છે? તો જવાબ આવશે મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. કહ ગોષ્ઠમ ગચ્છતિ, કહ કહ એટલે કોણ, અને ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. કોણ પશુઓના વાડામાં જાય છે? તો કોણ જતું હતું? ખેડૂત. અને ખેડૂતને સંસ્કૃતમાં શું કહેવાય? કૃષક. તો અહીંયા કહ આપણે હટાવી દેવાનું છે અને કહની જગ્યાએ લગાવવાનું છે કૃષક. તો હવે જવાબ આવશે કૃષક ગોષ્ઠમ ગચ્છતિ. આગળ નંબર ત્રણ, કૃષિક કિમ વપતિ, એટલે કે ખેડૂત શું વાવે છે? તો કૃષિક બીજમ વપતિ. હવે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો. હવે વર્ષતિ પાછળ તી આવ્યું છે, અહીંયા પણ પાછળ તી આવ્યું છે, તો આ કાર્ય કરતા જે કાર્ય કરે છે એ કહેવાય છે ક્રિયાપદ. તો આ તમામ શબ્દો છે ક્રિયાપદ. તો હવે પાછળ તી આવે તો આપણે સમજવાનું કે આ વર્તમાન કાળના શબ્દો છે, હવે જે આપણે આ કાવ્યમાંથી શોધીને અહીં લખવાના છે. તો આપણે જોઈશું, પહેલું છે વર્ષતિ, પછી પ્રવહતિ, તુષ્યતિ, ગચ્છતિ, નયતિ, વહતિ, કરસતિ, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. હવે આપણે અહીંયા તમારે પ્રશ્ન નંબર ચારમાં નીચેની પંક્તિ પૂર્ણ કરો. અહીંયા બે કાવ્ય પંક્તિઓ તમારે કાવ્યમાંથી જોઈને પૂર્ણ કરવાની છે. કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો, એ આપણે હવે કરીશું. આ કાવ્યમાંથી શિક્ષક દ્વારા બોલવામાં આવતા ચાર વાક્યોનું શ્રુત લેખન કરો, એટલે કે સારા અક્ષરે લેખન કરો. શ્રુત લેખન એટલે કે સારા અક્ષરોમાં લખવું, કે જે તમે જાતે આ આખી કવિતા સારા અક્ષરે લખી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર પાંચ, કે શુદ્ધ ઉચ્ચાર સાથે આપણે આ કાવ્યનું ગાન કરીશું. મેઘો વરસતિ પ્રવહતિ નીરમ તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ નયતિ ચ વૃષભમ ફલમ અપિ વહતિ કરસતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ. તો અહીંયા